ત્યારબાદ સજ્જનોમાં અગ્રણી ધ્રુવજીએ પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પામીને કુશળ ક્ષેમની પૃચ્છા વગેરેથી સન્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા. નાની માતા સુરુચિએ પોતાના ચરણોમાં નમેલા બાળક ધ્રુવને ઉભા કરીને છાતીએ લગાડ્યા અને અશ્રુશઃ ગદગદ વાણીથી ચિરંજીવી રહેજે એવો આશીર્વાદ આપ્યો. જેમ પાણી જાતે જ નીચાણ તરફ વહેવા લાગે છે તેવી જ રીતે મૈત્રી વગેરે ગુણોને કારણે ભગવાન જેના પર પ્રસન્ન થઈ જાય છે તેની આગળ બધા જીવો નમી પડે છે. અહીં ઉત્તમ અને ધ્રુવ બંને પ્રેમ વિહ્વળ થઈને મળ્યા. એકબીજાના અંગોનો સ્પર્શ પામીને તે બંનેના શરીરમાં રોમાંચ થઈ આવ્યો તથા આંખોમાંથી વારંવાર આંસુઓની ધારા વહેવા લાગી. ધ્રુવની માતા સુનીતિ પોતાના પ્રાણથી પ્રિય પુત્રને ગળે લગાડીને સઘળો સંતાપ વિસરી ગઈ. તેના સુકોમળ અંગના સ્પર્શથી તેને ઘણો જ આનંદ મળ્યો. હે વીર શ્રેષ્ઠ વિદુરજી, વીર માતા સુનીતિના થાન તેના નેત્રોમાંથી જળતા મંગલમય આનંદના આંસુઓથી ભીંજાઈ ગયા અને તેમાંથી વારંવાર દૂધ વહેવા લાગ્યું. તે સમયે નગરવાસી લોકો તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા, મહારાણીજી, તમારો લાલો ઘણા દિવસથી ખોવાયેલો હતો, સદભાગ્ય તે હવે પાછો આવી ગયો છે. એ અમારા બધાનું દુઃખ દૂર કરનારો છે. તે દીર્ઘકાળ સુધી ભૂમંડળનું રક્ષણ કરશે. તમે અવશ્ય શરણાગતના ભયને હરનારા, શ્રીહરિની ઉપાસના કરી છે તેમનું નિરંતર ધ્યાન ધરનારા ધીર મનુષ્યો પરમ દુર્જય મૃત્યુને પણ જીતી લે છે. હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે બધા જ લોકો ધ્રુવજી પ્રત્યે પોતાના વહાલ વાત્સલ્ય પ્રગટ કરી રહ્યા હતા, તે જ સમયે તેમણે ભાઈ ઉત્તમની સાથે હાથણી પર આરૂઢ કરાવીને મહારાજ ઉત્તાન પાદે ઘણા હર્ષ સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો. તે સમયે બધા લોકો તેમના ભાગ્યના વખાણ કરી રહ્યા હતા. આ નગરી અનેક કોટ ફાટકો અને મહેલોથી સુશોભિત હતી. તેને સુવર્ણ સામગ્રીથી શણગારવામાં આવ્યા હતા, તેમજ તેમના કાંગરા વિમાનોના શિખરો જેવા ચમકી રહ્યા હતા. ચારે તરફ મગરના આકારના સુંદર તોરણો બનાવવામાં આવ્યા હતા તથા ફલ ફૂલોના ગુચ્છો સહિત કેળના સ્તંભો અને સોપારીના છોડવા સજાવવામાં આવ્યા હતા. ઘરોના બારણે બારણે દીપક સાથેના જળના કલશ મૂકેલા હતા, જેઓ આંબાના પાન, વસ્ત્રો, પુષ્પમાળાઓ તથા મોતીઓની શેરોથી સુશોભિત હતા. નગરના ચોક, ગલીઓ, અટારીઓ અને રસ્તાઓને વાળી જુડીને તેમના પર ચંદનનો છટકાવ કરવામાં આવ્યો હતો અને ચારે કોર લાજા, અક્ષત, પુષ્પો, ફળો, જવ તેમજ અન્ય માંગલિક ઉપહાર સામગ્રીઓ સજાવીને મૂકેલી હતી. ધ્રુવજી રાજમાર્ગે પસાર થઈ રહ્યા હતા. તે સમયે ચારે બાજુથી નગરની શીલવતી સ્ત્રીઓ તેમણે જોવા એકત્ર થઈ રહી હતી. તેમણે વાત્સલ્ય ભાવે અનેક શુભાશીર્વાદ આપ્યા અને તેમના પર સફેદ સરસવ, ચોખા, દહીં, જળ, દુર્વા, પુષ્પો અને ફળોનો વરસાદ વરસાવવામાં આવ્યો. આ પ્રમાણે તેમના મનોહર ગીતો સાંભળતા સાંભળતા ધ્રુવજી પોતાના પિતાના ભવનમાં પ્રવેશ્યા. તે શ્રેષ્ઠ રાજમહેલ મહામૂલ્ય મણિઓની શેરોથી સુસજ્જિત હતો. તેમાં પિતાજીના વહાલ વાત્સલ્યનું સુખ ભોગવતા ધ્રુવજીએ એ રીતે આનંદપૂર્વક રહેવા લાગ્યા કે જેમ સ્વર્ગમાં દેવતાઓ રહે છે. ત્યાં દૂધના સફેદ ફીણ જેવી સૈયાઓ, હાથી દાંતના પલંગ, સોનેરી કિનારી વાળા પડદા, મોંઘા આસન અને સોનાનો ઘણો બધો સામાન હતો. તે મહેલની સ્ફટિક અને મહામરક્ત મણિઓની દિવાલોમાં રત્નોની બનેલી પૂતળીઓ ઉપર મૂકેલા મણિમય દીવડાઓ જગમગી રહ્યા હતા. તે મહેલની ચારે તરફ અનેક જાતના દિવ્ય વૃક્ષોથી સુશોભિત ઉદ્યાન હતા, જેમાં નરમાદા પક્ષીઓનો કલરવ તથા મદમસ્ત ભમરાઓનો ગુંજરાવ થતો રહેતો હતો. તે બગીચાઓમાં વૈદુર્ય મણીના પગથિયાઓથી સુશોભિત વાવડીઓ હતી, જેમાં લાલ, નીલા અને શ્વેત રંગના કમળ ખીલેલા રહેતા હતા.
તથા હંસ, સારસ, બતક, ચક્રવાક વગેરે પક્ષીઓ ક્રીડાઓ કરતા રહેતા હતા. રાજર્ષિ ઉત્તાન પાદે પોતાના પુત્રના અતિ અદ્ભુત પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલા જ સાંભળેલી હતી. હવે પ્રત્યક્ષ તેવો જ પ્રભાવ જોઈને તેમણે ઘણું આશ્ચર્ય થયું. પછી એ જોઈને કે હવે ધ્રુવ તરુણ અવસ્થા પામી ગયા છે, અમાત્ય વર્ગ તેમણે આદરની દ્રષ્ટિએ જુએ છે તથા પ્રજાનો પણ તેમના ઉપર પ્રેમ છે, તેમણે તેમનો સંપૂર્ણ ભૂમંડળના રાજ્ય પર અભિષેક કર્યો અને પોતે વૃદ્ધાવસ્થા આવેલી જાણીને આત્મ સ્વરૂપનું ચિંતન કરતા કરતા સંસારમાંથી વિરક્ત થઈને વનમાં ચાલી નીકળ્યા. ચોથા સ્કંધ અંતર્ગત ધ્રુવ રાજ્યાભિષેક વર્ણન નામનો નવમો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દસમો અધ્યાય ઉત્તમનું માર્યા જવું તથા ધ્રુવનું યક્ષો સાથે યુદ્ધ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ધ્રુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી બ્રહ્મી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમણે કલ્પ અને વત્સર નામના બે પુત્રો થયા. મહાબલી ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રી ઈલા હતી. તેનાથી તેમણે ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યા રત્નનો જન્મ થયો. ઉત્તમના હજુ લગ્ન પણ થયા ન હતા કે એક દિવસ શિકાર ખેલતી વખતે તેને હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે મારી નાખ્યો. તેની સાથે તેની માતા પણ પરલોક સિધાવી ગઈ. ધ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ, શોક અને ઉદ્વેગ ભર્યા તેઓ વિજય આપનાર એક રથ પર સવાર થઈને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા. તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ. તેમાં ભૂત, પ્રેત, પિશાચ વગેરે રુદ્રના અનેક અનુચરો રહેતા હતા. હે વિદુરજી, ત્યાં પહોંચીને મહાબાહુ ધ્રુવે શંખનાદ કર્યો તેથી સમસ્ત આકાશ અને દિશાઓ ગુંજી ઉઠી. તે શંખ ધ્વનિથી યક્ષ પત્નીઓ ઘણી જ ગભરાઈ ગઈ. તેમની આંખો ભયથી દયામણી બની ગઈ. હે વીર શ્રેષ્ઠ વિદુરજી, મહાબળવાન યક્ષવીરો તે શંખનાદ સહી શક્યા નહીં, તેથી તેઓ જાત જાતના અસ્ત્ર શસ્ત્રો લઈને નગરની બહાર નીકળી આવ્યા અને ધ્રુવ પર તૂટી પડ્યા. મહારથી ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા. તેમણે તે યક્ષોમાંના પ્રત્યેકને એકી સાથે જ ત્રણ ત્રણ બાણ માર્યા. તે બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાં ત્રણ ત્રણ બાણ લાગેલા જોયા ત્યારે તેમણે એવી ખાતરી થઈ ગઈ કે અવશ્ય અમારી હાર થશે. તેઓ ધ્રુવજીના આ અદ્ભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. પછી જેમ શાપ કોઈના પગની લાત સહી શકતો નથી તેવી જ રીતે ધ્રુવનું આ પરાક્રમ નહીં સહેવાતા તેમણે પ્રતિશોધની ઈચ્છાથી તેમના બાણોના જવાબમાં એકી સાથે જ તેમનાથી બમણા છ છ બાણ છોડ્યા. યક્ષોની સંખ્યા 13 અયુત એટલે કે 130,000 હતી. ધ્રુવજીનો બદલો લેવા માટે અત્યંત ક્રુદ્ધ થઈને રથો અને સારથીઓ સહિત તેમણે ધ્રુવજી પર પરિદ, ખડ્ગ, પ્રાસ, ત્રિશુળ, ફરશી, શક્તિ, રુષ્ટિ, ભુષુંડી તથા ચિત્ર વિચિત્ર પાંખો વાળા બાણોનો વરસાદ વરસાવ્યો. આ ભીષણ શસ્ત્ર વર્ષાથી ધ્રુવજી સાવ ઢંકાઈ ગયા. ત્યારે લોકોને તેમનું દેખાવું એવી રીતે બંધ થઈ ગયું કે જેમ ભારે વરસાદથી પર્વતનું દેખાવું બંધ થાય છે. તે સમયે તે સિદ્ધો આકાશમાં સ્થિત થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેઓ બધા હાહાકાર કરીને કહેવા લાગ્યા, આજે યક્ષસેના રૂપી સમુદ્રમાં ડૂબીને આ માનવ સૂર્ય અસ્ત થઈ ગયો. યક્ષો પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધ ક્ષેત્રમાં સિંહની જેમ ગરજવા લાગ્યા. એ દરમિયાન ધ્રુવજીનો રથ એકાએક એ જ રીતે પ્રગટ થઈ ગયો કે જેમ ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે. ધ્રુવજીએ પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કરીને શત્રુઓના હૈયા હચમચાવી નાખ્યા અને પછી પ્રચંડ બાણોનો વરસાદ વરસાવીને તેમના અસ્ત્ર શસ્ત્રોને એવી રીતે છિન્ન ભિન્ન કરી નાખ્યા કે જેમ આંધી વાદળાઓને વેરણ છેરણ કરી નાખે છે. તેમના ધનુષ્યમાંથી છૂટેલા
તીક્ષ્ણ બાણ યક્ષ રાક્ષસોના કવચોને ભેદીને એ રીતે તેમના શરીરોમાં ઘૂસી ગયા કે જેમ ઇન્દ્રે છોડેલું વજ્ર પર્વતોમાં પ્રવેશી ગયું હતું. વિદુરજી, મહારાજ ધ્રુવના બાણોથી કપાયેલા યક્ષોના સુંદર કુંડલ મંડિત મસ્તકોથી, સોનેરી તાડ વૃક્ષો જેવી જાંઘોથી, કંકણોથી શોભતા બાહુઓથી, હાથ ભુજબંધ મુગટ અને બહુમૂલ્ય પાઘડીઓથી છવાયેલી તે વીરોના મનને લોભાવનારી યુદ્ધ ભૂમિ ઘણી શોભા પામી રહી હતી.